हाय विद्यार्थी मित्रों, हूँ तो संकेत सर। धोरण 9 विषय सामाजिक विज्ञान, पाठ नंबर 2 प्रथम विश्वयुद्ध ने रशियन क्रांति, भाग नंबर 4। आज आपणे भाग 4 मां प्रथम विश्वयुद्ध ना परिणाम मां बे मुद्दा विषय अभ्यास करीशु, जेमा वर्सन नी संधि अने दूरगामी परिणाम। तो शुरू करिए आज नो 3 नंबर नो प्रश्न, वर्सन नी संधि। પરીક્ષાના અંદર તમને 2 કે 3 ગુણના અંદર ટૂંક નોંધ પણ પૂછાય છે કે વર્ષની સંધિ વિશે ટૂંક નોંધ લખો। તો શરૂ કરો વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિન શરણાગતિ ના સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો। તો વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજો કે પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એ પ્રથમ વિશ્વયુદ્ધ કોના કોના વચ્ચે થયું, તો કે મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થયું। પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું, કે 1 ઓગસ્ટ 1914 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને જર્મન પ્રજાસત્તા કે 11મી નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રે શરણાગતિ સ્વીકારી અને પ્રથમ વિશ્વયુદ્ધનો યુદ્ધ વિરામ થયો। એટલે કે શરૂઆત 11મી ઓગસ્ટ 1914 માં રોજ શરૂ થયું અને 11 નવેમ્બર 1918 જર્મનીએ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી, જેના કારણે કહેવાય પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો। પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી શું થાય છે તે જુઓ, કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ પછી પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી મિત્ર રાષ્ટ્રએ રાજધાની પેરિસમાં શાંતિ પ્રક્રિયા હાથ ધરી। આ શાંતિ પ્રક્રિયામાં 58 જેટલા કમિશન બોલાવવામાં આવે છે અને 145 બેઠકો બોલાવી। તેના અંદર પેરિસમાં શાંતિ સંમેલન જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી એ સમજૂતી વેલ્સનના સીસ વહેલમાં કરવામાં આવી, જેને વેલ્સનની સંધિ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી તમને કહી દઉં છું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંત કઈ રીતે થયો હતો, કે જર્મનીએ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકાર કરી, એ શરણાગતિ સ્વીકારવાથી પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો। આ યુદ્ધ પછી મિત્ર રાષ્ટ્રએ શાંતિ પ્રક્રિયા માટે રાજધાની પેરિસમાં 58 બેઠકો બોલાવવામાં આવી અને 58 કમિશન બોલાવવામાં આવ્યા અને 145 બેઠકો બોલાવવામાં આવતી હોય છે। પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી એ સમજૂતી ક્યાં કરવામાં આવી હતી, વર્સનના સીસ મહેલમાં કરવામાં આવી હતી, તેના કારણે એને વર્સનની સંધિ તરીકે ઓળખાય છે। વર્સનની સંધિને કેટલા ભાગમાં વહેંચ્યું છે, કયા કયા? વર્સનની સંધિને મુખ્ય 4 ભાગમાં વહેંચ્યું છે। પહેલું છે પ્રાદેશિક વ્યવસ્થા, બીજું છે લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, ત્રીજું છે યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ, ચોથું અન્ય જોગવાઈઓ। આ જોગવાઈ પછી વર્સનની સંધિની જોગવાઈ કર્યા પછી અલગ અલગ રાષ્ટ્રના વડાને કે પ્રમુખને બોલાવવામાં આવે છે અને એમનો અંતિમ નિર્ણય હતો કે પ્રથમ વિશ્વયુદ્ધનો જવાબદાર માત્ર જર્મની ગણાય છે। કયા દેશના લોકો, તો જુઓ અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જોન્સ, ફ્રાન્સના વડા કેલેમેન્સોએ અને ઇટાલીના એરલેન્ડોએ મહત્વની કામગીરી કરી। શું કામગીરી કરે છે અહીં, કે આ બધાએ નિર્ણય કર્યો કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર માત્ર ને માત્ર જર્મની ગણાય છે, જેના કારણે જર્મનીને યુદ્ધ દંડ થવો જોઈએ। તો જર્મની ઉપર યુદ્ધ દંડ નાખવામાં આવે, કેટલો યુદ્ધ દંડ નાખવામાં આવે છે, તો 6.5 અબજ પાઉન્ડ નો ખર્ચ યુદ્ધ દંડ તરીકે નાખવામાં આવે છે। તેના રૂહદ પ્રાંતને ફ્રાન્સે પડાવી લેવામાં આવ્યો। રહાઇન જે નદી છે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી દેવામાં આવી। ત્યાર પછી ફ્રાન્સની સરહદે આવેલો રહાઇનલેન્ડ પ્રદેશની કિલ્લેબંધી કરી દેવામાં આવી, તેમજ ખનીજ સમુદ્ર પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો। આ ઉપરાંત
મોટા ભાગના સ્થાનો પડાવી લેવામાં આવ્યા. કોના સ્થાન પડાવી લીધા? તો જર્મનીના મોટા ભાગના સ્થાન ફ્રાન્સે પડાવી લીધા. અને સૌથી મોટા બે પ્રાંતો જે ભાગ છે આલ્સેન્સ અને લોરેન્સ, જે બહુ જ મહત્વના આર્થિક ઉપાર્જન માટે હતા, જેમાં કહેવાય છે કે જર્મનીમાં લોખંડ અને કોલસા નું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હતું, પણ જે કઈ ઉત્પાદન થાય છે એને આપી દેવામાં આવે છે અને જે કઈ પાઉન્ડ મળે છે એ પ્રમાણે યુદ્ધનો ખર્ચ કાઢી દે છે. એટલે આ પ્રમાણે કહેવાય કે 15 વર્ષ સુધી કહેવાય આવી ઘટના બને છે. અને આ સાંભળવાથી જર્મનીની જે પ્રજા છે એ ખૂબ હતાશ અને નિરાશ થઈ ગઈ. આમ કહેવાય જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. જર્મનીનું અર્થતંત્ર કેવી રીતે છિન્ન ભિન્ન થઈ ગયું? તો વર્સનની સંધિ, ટૂંક નોંધ લખો. તો ટૂંકનો તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એક વખત ફરીથી તમે જુઓ, વર્સનની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં મિત્ર રાષ્ટ્રની શરણાગતિ જર્મની સ્વીકાર કરી. જર્મનીએ શરણાગતિ સ્વીકારવાને કારણે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. આ યુદ્ધ પતી ગયા પછી મિત્ર રાષ્ટ્રએ પેરિસના સીસ મહેલ માં શાંતિ પ્રક્રિયા શરૂ કરી. આ શાંતિ પ્રક્રિયા ક્યાં શરૂ કરવામાં આવે છે? વેલ્સનના સીસ મહેલમાં, જેને વેલ્સનની સંધિ તરીકે પણ ઓળખાય છે. પણ સાંભળો કે શાંતિ પ્રક્રિયા રાજધાની પેરિસ ખાતે શરૂ કરવામાં આવી, તેમાં કેટલી બેઠકો, કેટલા કમિશન રચવામાં આવ્યા હતા? 58 કમિશન બોલાવવામાં આવ્યા હતા અને 145 બેઠક બોલાવવામાં આવી. ત્યારબાદ પેરિસમાં શાંતિ સંમેલનમાં જર્મની સાથે એક સમજૂતી કરવામાં આવી. આ સમજૂતી ક્યાં કરવામાં આવી હતી? વેલ્સનના સીસ મહેલમાં કરવામાં આવી હતી, જેને વેલ્સનની સંધિ તરીકે ઓળખાય છે. ઓકે, વેલ્સનની સંધિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી? તો કે 4 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરોની ગોઠવણી અને નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ, 4 નંબરમાં અન્ય જોગવાઈ. ત્યાર પછી શું થાય છે કે અમેરિકાના પ્રમુખ વુડ્રો વેલ્સન, બ્રિટનના વડા પ્રધાન લોર્ડ જ્હોન, ફ્રાન્સના વડા કેલેમોન્ઝોએ અને ઇટાલીના એર લોન્ડેએ મહત્વની કામગીરી કરી. આ બધા દેશના લોકો શું નિર્ણય લીધો કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર કોણ? તો કે જર્મની જવાબદાર છે. એના માટે જર્મની ઉપર યુદ્ધ દંડ નો ખર્ચ નાખો. તો આ બધાએ નિર્ણય લીધો અને જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડ નો યુદ્ધ દંડ નો ખર્ચ લાદવામાં આવે છે, એટલે ખર્ચ નાખવામાં આવ્યો. એટલે 6.5 અબજ પાઉન્ડ નો ભરપાઈ કોણ કરશે? જર્મની કરશે. આ ઉપરાંત રૂહદ પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સે પડાવી લીધા. રહાઈન નદી, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વનું સ્થાન હતું જળમાર્ગ, એને પણ ખુલ્લો મૂકી દેવામાં આવે છે. ફ્રાન્સની સરહદે આવેલા રહાઈનલેન્ડ પ્રદેશમાંથી કિલ્લેબંધી કરવાની મનાઈ કરવામાં આવી. તેમજ ખનિજ સમુદ્ર 15 વર્ષ માટે ફ્રાન્સે પોતાના કબજામાં, પોતાના નિયંત્રણમાં કરે છે, ફરમાન આવ્યું. અને મોટા ભાગની સંસ્થાઓ પડાવી લેવામાં આવી. કોની સંસ્થા? તો જર્મની મોટા ભાગની સંસ્થા પડાવી લેવામાં આવી. આલ્સેન્સ અને લોરેન્સ નો સૌથી મોટા જે પ્રાંત છે એ પણ ફ્રાન્સે પડાવી લીધા. તો ટૂંકમાં કહેવાય કે જર્મની ધીમે ધીમે આર્થિક રીતે એને પડી ભાંગે છે, આર્થિક રીતે નષ્ટ થતો જાય છે. આ ઉપરાંત બીજી વાત, દર વર્ષે મોટી માત્રામાં, મોટી સંખ્યાના અંદર કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રને યુદ્ધના વળતર તરીકે લેતા. એટલે કહેવાય કે કોલસો અને લોખંડ જે વર્ષે ઉત્પન્ન થાય છે એ મિત્ર રાષ્ટ્ર અને ફ્રાન્સ લઈ લે છે અને એમાંથી જે કઈ વળતર મળે એ યુદ્ધના ખર્ચ તરીકે કાઢે છે. આ રીતે કહેવાય જર્મનીને આર્થિક રીતે નષ્ટ કરતો જાય છે. આ જે ઘટના છે એ જર્મનીને બળજબરી પૂર્વક, જો લખ્યું છે, બંદૂકની અણીથી બળજબરીથી સહી કરાવી લેવામાં આવી, હસ્તાક્ષર કરી લેવામાં આવી. અને આ વાતની જ્યારે જર્મનીની પ્રજાની થાય છે ત્યારે જર્મનીની પ્રજા ખૂબ હતાશ અને નિરાશ થાય છે. આમ જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. હવે
તમને વિદ્યાર્થી મિત્રો વર્ષની સંધિ ખ્યાલ આવી ગઈ, આ વર્ષની સંધિ પૂરી કરી. હવે નેક્સ્ટ મુદ્દો છે 4 નંબરનો દુર્ગામી પરિણામ. હવે દુર્ગામી પરિણામમાં શું છે કે દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાયા, પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા કરવા ગયા પણ એ ન થઈ, પણ તે દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાયા. જુઓ કે યુદ્ધના પરાજિત રાષ્ટ્રો સાથે જે યુદ્ધ થયું એના અંદર વાત છે કે યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેર ભાવના હતી. હવે વેર ભાવના હશે બંને રાષ્ટ્રો વચ્ચે તો શાંતિ થશે ખરા? ના, ઉપરાંત બંને દેશો વચ્ચે લડાઈ વધવાની છે. તો કહેવાય કે યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેર ભાવના હતી, તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ શકે નહીં. પરંતુ સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું, અમેરિકાને રાષ્ટ્રસંઘમાં જોડ્યું નહીં, તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયાના સર્જનમાં પામ્યું તેમ કહી શકાય. તો અહીં કીધું છે કે પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપ્યું નહીં અને અમેરિકાને રાષ્ટ્રસંઘમાં જોડ્યો નહીં. આ કારણથી કહેવાય અમેરિકા અને રશિયા નારાજ થાય છે અને પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયાના અંદર દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો દુર્ગામી પરિણામ ખ્યાલ આવી ગયો. આજે આપણે કયા બે મુદ્દા જોયા? તો કહેવાય વર્ષની સંધિ અને દુર્ગામી પરિણામો. આ ટૂંકનો મોસ્ટ આઈએમપી છે એટલે મેં તમને બે વાર રિપીટ કરી તમને શીખવાડ્યું વિદ્યાર્થી મિત્રો. તો તૈયાર ખાસ કરજો હોમવર્કના અંદર. તો આજનો આપણો ભાગ નંબર 4 પૂરો કરીએ છીએ. હવે મળીશું ભાગ 5માં, જે પાઠનો અંતિમ વિડીયો રહેશે. ભાગ 5ના અંદર આપણે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, રાષ્ટ્રસંઘ વિશે અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીએ હવે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્તે.